જી ગુડ મોર્નિંગ અગેન, અને ખાસ કરીને આજના દિવસે બીએસસીના સ્ટોક પર ખાસ ફોકસ રાખજો, કારણ કે જે ગઈકાલે સેબીનો નિર્ણય આવ્યો હતો એ સેબીના નિર્ણય બાદ તેમણે ગઈકાલે સર્ક્યુલર બહાર પાડીને કહ્યું છે કે બેન્કેક્સ અને સેન્સેક્સ 50ની જે વીકલી એક્સપાયરી હતી તે હવે તેઓ અહીંયાથી બંધ કરી દેશે. 18 નવેમ્બરથી બેન્કેક્સની વીકલી એક્સપાયરી બંધ થશે અને 14 નવેમ્બરથી સેન્સેક્સ 50ની જે વીકલી એક્સપાયરી છે તે બંધ થતી જોવા મળશે. અને સેબીના સર્ક્યુલર બાદ બીએસસીએ આ નિર્ણય લીધો છે એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીએસસી અહીંયાથી આજના દિવસે થોડો ઘણો તમને ફોકસમાં રહેશે. આ ઉપરાંત કોલ મિનિસ્ટ્રી તરફથી તમને જે કોલસાનું ઉત્પાદન છે એને લઈને અપડેટ આવતી જોવા મળી. H1 FY 25માં કોલસાનું ઉત્પાદન છે 32% જેટલું વધીને 79.72 મેટ્રિક ટન પર પહોંચ્યું છે. અને ડિસ્પેચ જે છે 34% વધીને 87.36 મેટ્રિક ટન પર પહોંચ્યું છે. જ્યારે સપ્ટેમ્બરની અંદર જે કોલસાનું ઉત્પાદન છે એમાં પણ 32% વધારો છે, 73.74 મેટ્રિક ટન પર છે. અને ડિસ્પેચ અહીંયાથી 47% વધીને 14.27 મેટ્રિક ટન પર રહેતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને અહીંયાથી ઉત્પાદનની અંદર વધારો થયો છે. કોલ ઇન્ડિયા આજના દિવસે તમારે ખાસ ફોકસમાં રાખવાનો છે. બીજી તરફ ઘણા બધા Q2 અપડેટ છે, જેમાંથી બજાજ ફાઇનાન્સથી શરૂઆત કરીએ તો તેમનું AUM અહીંયાથી 29% વધીને 3.74 લાખ કરોડ પર પહોંચ્યું છે. AUM ગ્રોથ આશરે 19,700 કરોડની આજુબાજુ રહ્યો છે. અહીંયાથી ડિપોઝિટ બુક તેમની 21% જેટલી વધતી દેખાય છે. અને ખાસ કરીને જે નવી લોન છે એની અંદર 14% વધારો થયો છે અને 9.69 મિલિયન પર પહોંચતી જોવા મળી છે. અને જે ગ્રાહકોની ફ્રેન્ચાઇઝી છે એ પણ વધીને અહીંયા 92 મિલિયનની આજુબાજુ પહોંચતી જોવા મળી છે. એટલે ખૂબ મોટો બેઝ અહીંયાથી ક્રિએટ થઈ રહ્યો છે બજાજ ફાઇનાન્સમાં. સારા નંબર્સ છે Q2 અપડેટના, એટલે આજે કદાચ આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળે. પરંતુ જુઓ, બજાજ ફાઇનાન્સ પર નોમુરા ન્યુટ્રલનો કોલ આપી રહ્યો છે, 7500ના ટાર્ગેટ આપી રહ્યું છે. તેમનું કહેવું છે Q2ના જે નંબર આવ્યા છે આ અપડેટના તે મોટેભાગે અનુમાન મુજબના છે. અને ખાસ કરીને અહીંયાથી ક્રેડિટ કોસ્ટ કેવી રીતે આગળ વધતી જોવા મળશે એના પર ખાસ ફોકસ રહેશે. અને જો FY 25માં ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સ અહીંયાથી વધતું જોવા મળે છે તો પછી એને નેગેટિવલી બજાર લેશે અને ઘટતું જોવા મળે છે તો પોઝિટિવલી લેશે. એવી જ રીતે મોર્ગન સ્ટેનલી ઓવરવેઇટનો કોલ આપી રહ્યા છે, 9000ના ટાર્ગેટ તેમણે અહીંયાથી ખાસ કરીને આપ્યા છે. એમનું કહેવું છે AUMનો જે ગ્રોથ છે એ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 5.56% અને યર ઓન યર બેઝિસ પર 28% છે, જે અનુમાન કરતાં વધારે છે. અને ખાસ કરીને તેમનું કહેવું છે કે એમને પણ એવું જ કહી રહ્યા છે ક્રેડિટ કોસ્ટનું ગાઈડન્સ શું આવે છે એના પર એક મોટો ફોકસ રહેશે. એટલે બજાજ ફાઇનાન્સ પોઝિટિવ આંકડા છે એટલે એના પર તો કોઈ ડાઉટ નથી, જોઈએ આજે અહીંયા કેવી એક્શન આવે છે. પરંતુ આ ઉપરાંત તમને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આનો પણ બિઝનેસ અપડેટ આવતી જોવા મળી. AUM 26% વધ્યું છે અને લોન અસેટ જે છે એ 70,000 કરોડથી વધીને લગભગ 89,860 કરોડની આજુબાજુ રહેતી જોવા મળી છે. આ આંકડા પણ અહીંયાથી પોઝિટિવ દેખાઈ રહ્યા છે એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીજી તરફ M&M ફાઇનાન્સના અપડેટ આવ્યા, કુલ ડિસ્બર્સમેન્ટ 1% જેટલું ઘટ્યું છે. FY 25 H1માં ડિસ્બર્સમેન્ટ 25,900 કરોડની આજુબાજુ રહ્યું છે અને Q2માં કલેક્શન એફિશિયન્સી 96% પર યથાવત છે. Stage 3 જે NPA છે એની અંદર ઘટાડો છે, પરંતુ Stage 2ના NPA થોડા ઘણા વધતા દેખાયા છે. અને લિક્વિડિટી અહીંયાથી લગભગ 85 કરોડની આજુબાજુની છે. એટલે ઇન્ટરેસ્ટિંગ નંબર છે. થોડું જે ડિસ્બર્સમેન્ટ ઘટ્યું છે એને લઈને થોડું ઘણું દબાણ આજે તમને M&M ફાઇનાન્શિયલ્સમાં આવતું જોવા મળે એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીજી તરફ તમને M&M ફાઇનાન્શિયલ પર જો મોર્ગન એન્ડ સ્ટેનલી જે છે એ ઇક્વલ વેટ આપી રહ્યા છે, 320નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમને કહેવું છે કે અહીંયાથી H2 FY 25 એટલે કે બીજા 6 માસિકની અંદર સારા ગ્રોથની અપેક્ષા છે. જો ડિસ્બર્સમેન્ટ પિકઅપ નહીં થયું તો પછી આ આઉટલુકને લઈને થોડીક ચિંતા રહેશે એટલે એના પર ખાસ ફોકસ રાખજો. આજના દિવસમાં અહીંયા તમને એક એક્શન આવતી જોવા મળશે. બીજી તરફ બેંક ઓફ બરોડાના Q2 અપડેટ આવ્યા, ગ્લોબલ બિઝનેસ જે છે એ લગભગ 10.23% વધ્યો છે. ડિપોઝિટ 9.11% જેટલી જ વધી છે. જે સ્થાનિક ડિપોઝિટ છે એમાં 7% વધારો છે. સ્થાનિક એડવાન્સીસ છે 12.5% વધારો છે અને સ્થાનિક રિટેલ એડવાન્સીસ છે 20% વધારો છે. એટલે એના પર એક ફોકસ રાખજો. જો હજી અહીંયા પણ એ જ ચિંતા જે ખાસ કરીને RBIએ વ્યક્ત કરી હતી એડવાન્સીસ અને ડિપોઝિટ વચ્ચેનું જે ડિફરન્સ છે એ હજી પણ અહીંયા પ્રવર્તમાન છે, સ્થાનિક સ્તરે પણ અને ગ્લોબલ સ્તરે પણ થોડીક ચિંતા છે. પરંતુ ઓવરઓલ ગ્રોથ જોવા મળ્યો છે એટલે જોઈએ આજે અહીંયા તમને કદાચ થોડો ઘણો તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે. બીજી તરફ તમને એવન્યુ સુપરમાર્ટના પણ Q2 અપડેટ આવતા દેખાયા, સ્ટેન્ડલોન આવક અહીંયા 12,307 કરોડથી વધીને 14,050 કરોડ પર રહી છે. અને સપ્ટેમ્બરમાં કુલ સ્ટોર સંખ્યા અહીંયાથી 377 પર આપણને રહેતી જોવા મળી છે.
એટલે એના પર ફોકસ રાખીશું. જોકે મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે. તેમનું કહેવું છે Q2ની આવક અપેક્ષા કરતાં ઓછી છે, ઓપરેશનલ મેટ્રિક્સ અહીંયાથી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, પરંતુ જે ગતિ છે થોડીક ધીમી છે, એટલે એના પર એક ખાસ ફોકસ. સિટી અહીંયાથી સેલનો રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ 3,350 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે 19% અનુમાન હતું, જેની સામે માત્ર 14.5% જેટલી જ આવક વધતી દેખાય છે. જોકે એમને કહેવું છે કે 6 જેટલા સ્ટોર અહીંયાથી નવા ખોલ્યા છે, જે એક મજબૂતી આપી શકે છે, પરંતુ ઓવરઓલ અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી તરફ યુનિકોમર સી સોલ્યુશન્સ VIP ઇન્ડસ્ટ્રી સાથે કરાર કર્યા છે, ઓનલાઈન ચેનલ પર ઝડપી પ્રોસેસ માટે કરાર કર્યા છે. પોસ્ટ પરચેઝ ઈ કોમર્સ ઓપરેશન સ્ટ્રીમલાઇન કરવા માટે આ કરાર છે, એટલે યુનિકોમર્સ પર ફોકસ રાખજો. થોડુંક પોઝિટિવિટી આજના દિવસમાં અહીંયા જોવા મળશે. બીજી તરફ M&M મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી એ મહિન્દ્રા ઝીઓ 4-wheeler SCV લોન્ચ કરી છે, એટલે એના પર એક ખાસ આજના દિવસમાં ફોકસ રહેશે. ઝીઓ એટલે ઝીરો એમિશન ઓપ્શનવાળું એક છે, 7.52 લાખની આજુબાજુની આ જે નવી ગાડી છે એનો એક પ્રાઇસ રાખવામાં આવ્યો છે. એટલે અહીંયાથી ખાસ આજના દિવસે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફોકસમાં રહેશે. જોકે નોમુરા બાઇક કોલ આપી રહ્યા છે 3,417 ટાર્ગેટ, જ્યારે મોર્ગન સ્ટેનલી અહીંથી ઓવરવેઇટ કોલ આપી રહ્યા છે અને 3,304 ટાર્ગેટ આપી રહ્યા છે. ખાસ કરીને જે થાર રોક્સના બુકિંગ્સને જોરદાર રિસ્પોન્સ જોવા મળ્યો છે એને લઈને તેઓ અહીંયાથી પોઝિટિવ દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને જુઓ એક્સપેક્ટેશનથી વધારે અહીંયા આપણને થાર રોક્સના બુકિંગ જોવા મળ્યા છે. એટલે આ બધા સ્ટોક પર આજે ફોકસ રાખીશું. બજાજ ફાઇનાન્સ, એવન્યુ સુપરમાર્ટ, M&M ફાઇનાન્સ, એ બધા પર આજે ફોકસ રાખવાનો છે. પરંતુ તૃપ્તિ, તમારી પાસે કયા સ્ટોક્સ કે જ્યાં નજર રાખશો? ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, હું શરૂઆત આજે એન્જલ વનથી કરીશ. આપણે જોઈ રહ્યા છીએ કે સેબી તરફથી જે વાયદાને લઈને નવા નિયમો તેમને લાગુ કર્યા હતા, એન્જલ વન જેવા કાઉન્ટર્સ ફોકસમાં હતા, પરંતુ હવે Q2ના બિઝનેસ અપડેટ પણ જાહેર થયા છે અને ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીં આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીનો જે ક્લાયન્ટ બેઝ જે છે ત્યાં લગભગ આપણને 3% એક ઉછાળો જોવા મળ્યો છે અને 2.74 કરોડ પર આપણને એમાઉન્ટ ધોરણે નંબર્સ આવતો જોવા મળ્યો છે. કંપનીએ ખાસ કરીને ક્લાયન્ટ અધિગ્રહણ છે ત્યાં પણ લગભગ આપણને 6% સુધીના એક વધારા જોવા મળ્યા છે. 9.5 લાખ પર આ નંબર્સ આપણને આવતા જોવા મળ્યા છે. કંપનીની ઓર્ડર સંખ્યાની અગર વાત કરીએ ત્યાં પણ લગભગ 2.8% ઉછાળો જોવા મળ્યો છે. માફ કરજો, તે 2.8% ઘટીને તે 15.6 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ કંપનીની એવરેજ ડેલી ઓર્ડર્સ, એટલે એમ કહી શકીએ કે ડેલી જે ટ્રેડ થાય છે તેની જે સંખ્યા છે, તેની ઓર્ડર સંખ્યા છે, ત્યાં 2.8% ઘટાડો થયો છે અને તે 74.6 લાખ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ નંબર્સ જ કહી શકાય. પરંતુ સેબી તરફથી જે નવા નિયમો આવ્યા છે તેને કારણે કરીને આ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં છે અને બિઝનેસ અપડેટને લઈને પણ આજે વધુ આપણને ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ HDFC બેંક માટે. અહીંયા ગઈકાલે સારું આપણને એક ફંડ એક્શન જોવા મળ્યું હતું. ખાસ કરીને PNB પારીબાઝે HDFC બેંકમાં તેમને લગભગ 43.75 લાખ શેર્સ અહીંયા તેમને વેચ્યા છે અને તેમને 755 કરોડ માટે આ શેર્સ તેમને વેચ્યા છે. ત્યાં બીજી તરફ મોર્ગન સ્ટેનલી અને સિટી ગ્રુપ્સ ગ્લોબલે અહીંયા શેર્સ ખરીદ્યા છે. મોર્ગન સ્ટેનલીએ 17.5 લાખ શેર્સ તેમને ખરીદ્યા છે અને અગર પ્રાઇસની વાત કરું તો તે 1726.20 પૈસા પ્રતિ શેરના ભાવ પર તેમને અહીંયા શેર્સ પરચેસ કર્યા છે અને સિટી ગ્રુપે 26.25 લાખ શેર ખરીદ્યા છે અને એના પ્રાઇસની અગર હું વાત કરું છું તો તે પણ તે 1726.20 પૈસા પ્રતિ શેરના ભાવ પર આપણને એક્શન આપણને ખરીદારી જોવા મળી છે અને ફંડ એક્શન ગઈકાલે આપણને HDFC બેંકમાં જોવા મળ્યું છે. અને આપણે જોયું કે ગઈકાલે માર્કેટમાં ઘણો મોટો ફોલ આવ્યો હતો, પરંતુ HDFC બેંક પોતાના એક સ્ટ્રોંગ સપોર્ટ સાથે આપણને કારોબાર કરતું જોવા મળ્યું હતું. ભલે કાઉન્ટર કહી શકાય કે લાલ નિશાનમાં હતો. ત્યારબાદ નજર કરી લઈએ CSE. અહીંયા પણ આપણને કરારના સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીની સબસિડરી ભોજ રાજ રિન્યુએબલ એનર્જી સાથે પૂર્વા ગ્રીન પાવરે કરાર કર્યા છે. પૂર્વા ગ્રીન પાવર જે છે તે CSEની સબસિડરી કંપની છે અને તેમને 150 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે અને 300 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ માટે અહીંયા તેમને કરાર કર્યા છે. એટલે કે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ઓલા ઇલેક્ટ્રોનિક પર નજર કરીએ. આ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં એટલા માટે છે કારણ કે કંપની મોટું સેલ લોન્ચ તેમણે કર્યું છે. તેમને બિગેસ્ટ ઓલા સીઝન સેલ્સ તેમને લોન્ચ કર્યું છે, જેમાં S1 પ્રોફાઇલની શરૂઆતની કિંમત તેમને લગભગ 49,999 કરી છે અને ફેસ્ટિવલ ઓફર તેમને 40,000 સુધીની તેમને રાખી છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. આની પહેલાં પણ આપણે જોયું છે કે ઘણા બધા કંપનીઓ જે છે તેમને ઓફર સેલ્સ તેમને શરૂ કરી દીધા છે અને હવે ઓલાનો પણ નંબર અહીંયા આપણે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે
સિપ્લા મેડિકેર્સ પર. અહીંયા કંપનીને ખાસ કરીને તેમને સર્ટિફિકેટ મળ્યું છે, તેમને સીઈપી સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે યોગ્યતાનું સર્ટિફિકેટ અહીંયા મળવામાં આપવામાં આવ્યું છે. તેમની સબસિડરી સિપ્લા ફાર્મ લાયસન્સને અહીંયા તેમને એમને યુરોપિયન ડાયરેક્ટોરેટ ઓફ ક્વોલિટી ઓફ મેડિસિન્સ પાસેથી તેમને આ સર્ટિફિકેટ મળ્યું છે, અને ખાસ કરીને તેમના યુનિટ માટે અને તેમની યોગ્યતા માટે તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, અને આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ આરટી ડ્રગ્સ પર નજર કરીએ, અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ માટેનું સર્ટિફિકેટ મળ્યું છે. તેમની સબસિડરી બધી યુનિટને યુકે રેગ્યુલેટર પાસેથી આ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યું છે, અને આ કાઉન્ટર્સ પણ આજે આપણને સારા એવા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર ફાર્મા કંપનીનું કાઉન્ટર છે, એ પણ છે એલેમ્બિક ફાર્મા. અહીંયા કંપનીને એક અંતિમ મંજૂરી મળી ગઈ છે, તેમને યુએસ એફડીએ પાસેથી એ અલ્ફા ફાર્ડિન સોલ્યુશન નામની દવા છે, જે ખાસ કરીને આંખની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા માટે કરીને યુએસ એફડીએ પાસેથી અંતિમ મંજૂરી મળી ચૂકી છે. ગઈકાલે આપણે જોયું કે એલેમ્બિક ફાર્મામાં પણ આપણે એક પોઝિટિવ ઝોન સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. કાઉન્ટર ગ્રીન નિશાનમાં બંધ થયું હતું, આજે પણ એક પોઝિટિવ સમાચાર છે, લા કાઉન્ટર પર ખાસ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ક્વિક હેલ માટે. અહીંયા કંપનીએ પોતાનો પ્રોડક્ટ લોન્ચ કર્યો છે. તેમને નવી એન્ટીવાયરસ પ્રોડક્ટ માટે તેમને antifraud.ai નામનો પ્રોડક્ટ અહીંયા તેમને લોન્ચ કર્યો છે, એટલે આ કાઉન્ટર પણ ખાસ આપણને રડારમાં જોવા મળી શકે છે. અને છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ સુંદરમ ક્લેટોન પર. અહીંયા કંપનીનો QIP આજે ઓપન થશે. નોન રિટેલ માટે આ QIP આજે ઓપન થવા જઈ રહ્યો છે, અને તેના ફ્લો પ્રાઇસની વાત કરું છું તો 2320.78 પૈસા પ્રતિ શેરના ભાવ પર આ QIP લોન્ચ થતો જોવા મળી રહ્યો છે. એટલે ચાની ખાસ કરીને આજે ફાઇનાન્સ કંપનીઓ સાથે આપણે કહી શકાય કે આજે ફાર્મા કાઉન્ટર્સ પણ ઘણું બધું ફોકસમાં રહેશે. HDFC કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ઓલા ઇલેક્ટ્રોનિક પર આજે આપણને સારી એક મોબાઈલ જોવા મળી શકે છે. જી, ઘણી બધી કંપનીઓ